ભીપરજોય વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 600 કિલોમીટર દૂર 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજથી 15 જૂન સુધી જોવા મળશે વાવાઝોડાની અસર. ભીપરજોય નામનું વાવાઝોડું ધીમી ગતિએ વધી રહ્યું છે આગળ. અમરેલીના જાફરાબાદના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ. વાવાઝોડાને પગલે સ્થાનિક તંત્ર અને પ્રશાસન આવ્યું હરકતમાં. ઉનાના દરિયામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. અહેમદપુર માંડવી બીચ ઉપર પ્રવાસીઓ દરિયામાં નાહતા જોવા મળ્યા. પોલીસ પ્રશાસને કોઈ વ્યવસ્થા ન કરતા સુરક્ષા સામે ઉઠ્યા અનેક સવાલ. ભીપરજોય વાવાઝોડાને પગલે શિવરાજપુર બીચ બંધ કરાયો. આજથી 15 જૂન સુધી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો. દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી. ગુજરાતમાં ઝડપાયેલા 4 આતંકીઓ અંગે સૌથી મોટો ખુલાસો. ઇસ્લામિક સ્ટેટના ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા હતા તમામ આતંકી. અફઘાનિસ્તાનમાં ભાગવાની ફિરાકમાં હતા 4 આતંકી. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના ભ્રષ્ટાચારથી ખળભળાટ. યુનિવર્સિટીના ત્યાગ વલ્લભદાસ સહિત 4 સામે નોંધાઈ ફરિયાદ. સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટની સંસ્થામાં 33 કરોડની ઉચાપતની ફરિયાદ.